રત્ન કલાકારો કોઈ બેકાર છે જ નહીં, કારણ કે રિયલ નો ધંધો પણ છે અને લેબર નો ધંધો છે. કોઈ રત્ન કલાકારો કોઈ ઘેરે બેઠો એવો દાખલો નથી. એમાં ડાયમંડ ગ્રુપના વાઇસ ચેરમેન લાલજીભાઈ ઉગામેડી, એમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે રત્ન કલાકારો હાલની પરિસ્થિતિમાં કોઈ બેરોજગાર નથી. તો હું આ નિવેદનને સખત શબ્દોમાં વખોડું છું. હીરાનગરી સુરતમાં છેલ્લા ઘણા સમયથી મંદીના વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા હતા. છેલ્લા થોડા સમયથી હીરા ઉદ્યોગ રાબેતા મુજબ શરૂ થયો છે, પરંતુ હજુ ઘણા એવા નાના યુનિટો છે જે હજુ સુધી યોગ્ય રીતે શરૂ થઈ શક્યા નથી, જેના લીધે અનેક રત્ન કલાકારો બેરોજગાર થયા છે. સુરતમાં હાલ ડાયમંડ બુર્સ શરૂ કરવા માટે થઈને અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. તેવામાં ડાયમંડ વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા રત્ન કલાકારને લઈને એક નિવેદન આપવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે રત્ન કલાકારો બેરોજગાર થયા જ નથી. રત્ન કલાકારો કોઈ બેકાર છે જ નહીં, કારણ કે રિયલ નો ધંધો પણ છે અને લેબર નો ધંધો છે. કોઈ રત્ન કલાકારો કોઈ ઘેરે બેઠો એવો દાખલો નથી. આ પ્રકારનું નિવેદન આપવાની સાથે જ ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખે હીરા ઉદ્યોગકાર અને ડાયમંડ બુર્સના પ્રેસિડેન્ટ લાલજી પટેલ સામે રોષ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન અનેક રત્ન કલાકારો બેરોજગાર થયા છે, જેને લીધે અનેક રત્ન કલાકારોને આર્થિક સંકળામણનો પણ સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો મેં વાયરલ થયો છે, એમાં ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઈ ઉગામેડી, ધર્મનંદન ડાયમંડના પોતે માલિક પણ છે, એમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે રત્ન કલાકારો હાલની પરિસ્થિતિમાં કોઈ બેરોજગાર નથી. તો હું આ નિવેદનને સખત શબ્દોમાં વખોડું છું અને લાલજીભાઈ પટેલને એટલું જ કહેવા માગું છું કે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કર્યા વગરના આવા નિવેદન ન આપો, કારણ કે અત્યારે બે વર્ષ થયા રત્ન કલાકારો હીરા ઉદ્યોગ મંદીના માર્ગ સહન કરી રહ્યો છે. અસંખ્ય રત્ન કલાકારો સુસાઇડ, 45 જેટલા રત્ન કલાકારો એક વર્ષની અંદર સુસાઇડ કર્યા છે, અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. તો આવા પાયા વગરના નિવેદનો આપી અને પોતાના ડાયમંડ બુર્સનું નામ ખરાબ ન કરો, કારણ કે ડાયમંડ બુર્સ એ આવનારા દિવસોની અંદર સુરતની આનબાન અને શાન બનવાનું છે. તો આ જે નિવેદન છે એને હું વખોડી નાખું છું અને લાલજીભાઈને એટલું જ કહેવા માગું છું, ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કર્યા પછી માત્ર એસી વાળી ઓફિસની અંદર બેસીને આવા નિવેદન ન કરો, પહેલાં ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરો પછી આવા નિવેદન કરો. એટલે રત્ન કલાકારો અસંખ્ય બેરોજગાર છે એવી હું ચોક્કસપણે માનું છું અને અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર છે. હાલની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, 20-30% પગાર કાપી લેવામાં આવ્યો છે. માટે આ નિવેદનને હું વખોડી નાખું છું.